ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી ફ્રેન્ડ્સ જો આપણી કેક કેટલી પરફેક્ટ બની છે હું જેટલી વાર દબાવું છું એટલી વાર ઇઝીલી પાછી ઉપર આવી જાય છે મતલબ એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે સ્પોન્જી છે ફ્રેન્ડ્સ આ માવા કેક મેં માવો પણ ઘરે જ બનાવ્યો છે એ પણ ગેસ ચાલુ કર્યા વગર અને જન્માષ્ટમી માટે મેં સ્પેશિયલ ભગવાન માટે આ કેક બનાવી છે તો એમાં ક્યાંય આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કરવાના એકદમ ઇઝી અને બહુ સરસ કેક બનાવવાના છે તો માવો પણ ઘરે બનાવીશું આટલું કેક પણ ઘરે બનાવીશું અને ભગવાનને ધરાવીશું બહુ જ ઇઝી રેસીપી છે ફટાફટ બનશે અને બધાને ભાવે એવી છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ આપણી માવા કેક છે તો સૌથી પહેલાં માવો બનાવી દઈએ તો આ અડધો કપ મેં મિલ્ક પાવડર લીધો છે એમાં એક ચમચી જેટલું ઘીનું મોવણ ઉમેર્યું છે અને આપણે લોટ કેવી રીતે મોઈએ એવી રીતે પહેલાં તમારે મિલ્ક પાવડરને બરાબર મોઈ લેવાનો છે અને એમાં એકદમ હસેકું ના બહુ ગરમ ના એકદમ ચિલ્ડ બસ હસેકું અથવા રૂમ ટેમ્પરેચરવાળું દૂધ પણ તમે ઉમેરી અને આપણે લોટ કેવી રીતે બાંધીએ એવી રીતે તમારે લોટ બાંધવાનો છે મને આમાં 3 ચમચી દૂધ જોઈએ છે તમારે માવો કેવો બનાવો છે એકદમ સોફ્ટ બનાવો તો થોડું દૂધ વધારે હાર્ડ બનાવવો હોય તો થોડું ઓછું એ તમારી જરૂરિયાત પ્રમાણે હવે એકદમ આમ મસળીને સરસ લોટ બાંધી અને આને મિલ્ક પાવડરના એને ફ્રીજમાં 5 મિનિટ રાખો હવે આપણે ભગવાન માટે બનાવીએ છીએ એટલે મિશ્રીનો ઉપયોગ કરવાના છે એટલે કે સાકર તો 1 કપ સાકર લીધી છે એમાં 5 થી 6 ઇલાયચી ઉમેરી છે અને એને તમારે પાવડર કરી દેવાનું છે બસ હવે એને સાઈડ ઉપર રાખો હવે આ છે મિક્સ નટ્સ એના મેં ફ્લેક્સ કરી લીધા છે એને તમે ચાણીમાં મૂકી દો અને આ 1 કપ મેંદો છે 1 કપ ફૂલ ભરેલો 1 ચમચી જેટલો આ બેકિંગ પાવડર 1/2 ચમચી બેકિંગ સોડા એને તમારે ચાળી લેવાનું તમને થશે આ મેં ફ્લેક્સ કેમ નાખ્યા તો આનાથી એક કોટિંગ થઈ જશે અને આપણા આ ફ્લેક્સ કેકમાં નીચે નહીં બેસી જાય બસ એટલે હવે સાઈડ ઉપર રાખો આપણું 2-in-1 કામ થઈ ગયું હવે આ 1/4 કપ ચોખ્ખું ઘી મેં લીધું છે એ જ ઘીમાંથી આપણે ટીનને ડસ્ટ કરી લઈએ એટલે આપણી એક કામ ઇઝી થઈ જાય હવે ટીનને ડસ્ટ કરી અને સાઈડ ઉપર મૂકી દો હવે ભગવાન માટે છે એટલે માખણ વગર પણ નહીં ચાલે તો મેં બહુ જ ઓછું માખણ ઉમેર્યું છે 1 ટેબલસ્પૂન જેટલું તમે એકલા માખણમાં પણ બનાવી શકશો એકલા ઘીમાં પણ બનાવી શકશો તમે જે રીતે તમને ભાવે હવે એમાં આપણે આ જે મિશ્રીવાળું મિક્સર હતું ને એ અંદર તમારે ચાળી લેવાનું છે થોડો ભૂકો રહે તો ફરી ગ્રાઇન્ડ કરી અને ચાળી લેવાનું છે એ બધું ચડાઈ જશે ને તો તમે જો આવા 6-3 ઇલાયચીના રહી જશે અને આપણી ઇલાયચી સરસ ક્રશ થઈ જશે બસ હવે તમારે બધું જ બરાબર બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને પછી એમાં 1/2 કપ હસેકું દૂધ ઉમેરવાનું છે દૂધ ટોટલ 1 કપ જોઈશે પણ આપણે ધીરે ધીરે ઉમેરીશું બસ હવે આ 1/2 કપ દૂધ ઉમેર્યા પછી એને બરાબર મિક્સ કરી લો જે મિશ્રી છે એના થોડા લંગ્સ રહી જાય એ ના રહેવા જોઈએ બરાબર મિક્સ કરી લીધું હવે એને સાઈડ ઉપર રાખો જો હવે 5 મિનિટ થઈ ગઈ આપણો આ માવો પણ રેડી થઈ ગયો હવે એને આપણે છીણી લઈએ હું છીણીશ ને તો તમે કંઈ પણ ના શકો કે આ હોમમેડ આટલો ઇઝી માવો છે જો કેટલું સરસ છીણ થાય છે ફ્રેન્ડ્સ તો આ આપણી એકદમ ઓછી જરૂરિયાત માટે માવો બજારમાં લેવા ના જવું પડે એનો ઓપ્શન છે જો કેટલું સરસ છીણ છે તમને જોઈને લાગે કે આ ઘરે બનાવ્યો છે તે પણ ગેસ ચાલુ કર્યા વગર બસ આ માવાને હવે ઘીના મિક્સરમાં ઉમેરી અને હલાવી દો અને પછી એને તમારે અંદર આપણે લોટ ઉમેરવાના છે પણ એ પહેલાં આપણે અંદર 1 ચમચી જેટલું કાજુ એસેન્સ ઉમેરવાના છે જો તમારી પાસે કાજુ એસેન્સ ના હોય તો તમારે ઇલાયચી થોડી વધારે નાખવાની 7-8 ઇલાયચી નાખવાની હવે જે લોટનું મિક્સર હતું ને એ તમારે અંદર ઉમેરી અને બરાબર મિક્સ કરવાનું પણ બહુ ભાર દઈને નહીં આવી રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી બસ એકદમ લાઇટલી ફટાફટ થઈ જશે કંઈ બહુ મગજમારી નહીં કરવી પડે 2-3 બેચમાં તમારે આ લોટ ઉમેરતા જવાનું એટલે આપણને મિક્સ કરતા ભાવે એક સામટો ઉમેરી દેશો ને તો અંદર ગઠ્ઠા પડી જાય એ ના થાય એટલે ધીરે ધીરે તમારે 2-3 બેચમાં આ લોટ ઉમેરી દેવાનો હવે જો આપણું મિક્સર રેડી થવા આવ્યું છે બસ આવી રીતે કટ એન્ડ ફોલ્ડ એકદમ રાઉન્ડ નહીં ફેરવવાનું હવે ધીરે ધીરે આપણે બીજું પણ અંદર દૂધ ઉમેરીશું મેં કીધું ને તમને ટોટલ 1 કપ દૂધ તમારે જોઈશે બસ હવે એ દૂધ ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું હવે લગભગ આપણું કેકનું મિક્સર રેડી થવાયું છે ત્યાં સુધી તમારે ઓવનને પ્રીહીટ કરવા મૂકવાનું 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે હવે આ 1 ચમચી વિનેગર છે અને 1 ચમચી જેટલું દૂધ છે એ નાખીને હલાવી દેવાનું વિનેગર નાખ્યા પછી બહુ વાર સુધી લોટને બહાર નહીં રાખવાનું બેટરને ઓવનમાં ટ્રાન્સફર કરવાનો જલ્દી ટ્રાય કરવાનો હવે આપણે જે ટીન અને આ કપ રેડી કર્યા હતા ને એમાં તમારે આ બેટર પોર કરી દેવાનો આ કપ છે ને મારા સ્ટુડન્ટ માટે છે અને આ મારા ભગવાન માટે છે બસ હવે ઉપર જે આપણે પેલા ફ્લેક્સ કર્યા હતા ને લોટવાળા બસ એ તમારે ભભરાવી દેવાના છે
હવે આપણું આ બેટર ને આપણા કપ ઓવનમાં જવા માટે રેડી છે. પણ જો તમારી પાસે ઓવન નથી તો તમે શું કરો, તો તમારે આવું તાંસળું મૂકવાનું, એની અંદર આવું સ્ટેન્ડ, અને તમારે થાળી ઢાંકી અને ફૂલ ફ્લેમ ઉપર 10 મિનિટ પ્રી હીટ કરવાનું. 10 મિનિટ પછી આ ટીન અંદર મૂકી દેવાનું, ગેસને મીડિયમથી સ્લો કરી દેવાનું, અને પછી 40 થી 45 મિનિટ સુધી તમારે બેક કરી લેવાનું. પણ હું તો આજે ઓવનમાં બેક કરવાની છું એટલે 180 ડિગ્રી ઉપર 35 મિનિટ માટે આપણે બેક કરી લઈએ. હવે 35 મિનિટ પછી આપણું કેક રેડી થઈ જશે. જો આ વચ્ચે મેં ફોટો લીધો, ખાસો ફૂલી ગયો છે કે નહીં 35 મિનિટ પછી ચેક કરી લો. જો આપણી કેક કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણું નાઇફ એકદમ ક્લીન આવે છે. તો હવે તમારે શું કરવાનું છે, એકદમ ભીનો કરી અને નીચોવી અને આ રૂમાલને આવી રીતે 10 મિનિટ તમારે કેકને ઢાંકી રાખવાની. આનાથી તમે જોજો તમારી કેક એકદમ ઉપરથી પણ સોફ્ટ અને બહુ સરસ રહેશે. હવે ચલો આપણે એને સર્વ કરી લઈએ. તો એને ટીમોલ્ડ કરવા માટે આવી રીતે ચપ્પુથી પહેલાં થોડીક અલગ કરી અને ડીશમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ તમે કેક બનાવશો ને અને ભગવાનને ધરાવીશો, એકદમ સરસ, જાણે તમે માવા કે પેંડા ખાતા હોય ને એટલી સરસ આ કેક બને છે. અને કંઈક ભગવાન માટે આપણે કર્યું એવું નવી વસ્તુ આપણે તમે કરી શકશો. પંજરીને એ તો હોય જ આપણા ઘરે, એ સાથે આ પણ તમે ભગવાન માટે ચોક્કસ ટ્રાય કરજો. તો જો ફ્રેન્ડ્સ કેટલી સોફ્ટ છે, હું જેવી હલાવું છું એટલી પાછી એની પોઝિશનમાં આવી જાય કે છે કે નહીં. તો બહુ જ ઇઝી મેથડથી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી, જો તમારે કશું ના કન્ડેન્સ મિલ્ક કે કશું બહાર લેવા નથી જવાનું, ઇવન તમારે માવો પણ બહાર લેવા નથી જવો પડ્યો, અને તો પણ કેટલી સરસ કેક બની છે. તો આ ઇઝી કેક તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ભગવાનને ધરાવજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફ્રેન્ડ્સ જો હવે કપમાં હતા ને કેક એવા થયા જે મેં મારા સ્ટુડન્ટ માટે બનાવ્યા છે. મારા સ્ટુડન્ટ બહુ નાના નાના એકદમ ક્યુટ છે, સરસ સરસ. જો ફ્રેન્ડ્સ એકદમ સરસ કપ કેક બની ગઈ છે કે નહીં. હવે સ્ટુડન્ટ છે એટલે એને થોડું ડેકોરેટ કરીને આપવા પડશે, નાના છે એમને એવું ગમે. એટલે આ છે મેં પાઇનેપલ જેમને આવી રીતે કોનમાં ભરી અને એની પર ડેકોરેટ કર્યું છે. બહુ સિમ્પલ છે, બીજું કશું નથી કર્યું. ફ્રેન્ડ્સ તો તમે આ મારી ઇઝી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.